Και πέλη ράζεται τι χρόνο. Αλλά ράζεται τι ωραία κοτσί. Ινδριότητα ο κορονοϊκού σμαρόκο. Για σου τη ράζεται τι ωραία με βοή. Τι σου τη ράζα θα είναι λάιο που με βοή. Αρε νάνα κρο μασίν τσαλάω που βοή. Το είναι τάλιμ λίγο πρέσι. Μασίν είναι και αμπά. Σάικορ τσαλάω που βοή. Το είπα να σήκω πολύς. Εμένα με έρθω σου πέρα. Αρε κοί βάγαν τσαλάω που χώε. Το είναι τάλι μέλου πολύς. Ανε πατσί τάντρα τάμνε παρμάν διάπε. Και θα πρέ το με βάγαν τσαλάω βά γιον και έτσι. Ανε γιαρε πέσει τσαλάω που χώε και καίνε. Όχι τάλι μέλου. Ποιότητα ναι, κόσο ναι. Καζέ μου διβάτσε. Πατσί παρινάμ και μου άβε. Κοί πας μα λάτρα καλά νίκρετα, πατσάς ζωνά. Ρωστά μα ντράιβερ σάτε καί, δε βλό τρέω. Ντράιβερ πας μου πιν πέφτει. Αλλά πατσάς ζωνά τι κοί είναι πας τσαλά τα βρήνε. Μάλλον σκέφτε νίκολο. Έτσι, πόκολο. Μέσα βάσκα. Μα ούτω καίν. Βάλε τώρα τα μανέα ούτω του να τι. Του τα βρέλια. Το βάσμα αυτή βέλα από κύριο τέλειο. Κέτλα κάπαρε, κέτλα κάπαρε. Κέτλα κενά ζώδο, κέτλα κενά μπέχαριδο. Τι τσάλι ζωράει κάπαρε, δω ζωράει κάπαρε. Σου κεβάει με. Αν δεν έρθει εδώ. Τσαλάω τότε αρχέ το ούε με τσαλάω. Αν δεν τάω δεν είναι εγώ σύμφι ούνι. Κρίμα. Άλλη άλλα θα έρθει. Αν ας μου πέλη, κόη προκάμ πάτε, γιόγκια θα κυρώ μη πάτες. Απνά σαρίγμα, μάν βουτή τσίτ, αγκάρ με δασε, νριό, παρφούς, ρακίνε, ભગવત પરાયણ બનાવવા માટે રાજનીતિ શીખવી પડે. વચનામૃત કોઈ વાતનું બાકી ન રાખ્યો. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે હે મહારાજ, જે કલ્યાણને ઈચ્છે તેને રાજનીતિ કેમ પાડવી? કેવી સરસ વાત કરે. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે, રાજનીતિ એટલે કે સૌથી પ્રથમ પહેલો પરમાત્માનો માર્ગ સમજાય. પછી ભગવાનની કથા સાંભળી સાંભળીને સત્સંગ માર્ગ સમજાય. જેને ભગવાનનો અને સત્સંગનો માર્ગ સમજાય હોય, ધીમે ધીમે ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન કરવાથી આત્મબળ વધે. ધ્યાન કરે ને તો આત્માનું બળ વધે. માટે ધ્યાન તો કરવા કેવ રાખવી હો. તમને એમ થાય ધ્યાન કરીને હવે બધું દેખાય છે, ધંધો પાણી નોકરી ઓફિસ દુકાન એ દેખાય, બીજું કઈ દેખાય નહીં. તો શ્રીજી મહારાજ કહે છે, ના દેખાય તો કઈ નહીં, પણ ધ્યાન તો કરવું છે. કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહીં. અને એવી રીતના આગ્રહવાળા છે એના ઉપર શું થાય છે, ભગવાનની કૃપા થાય. અને ઠાકોરજીની કૃપા થાય ને પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા ગુલામ બની જાય. સાહેબ તમે જેમ કહેશો એમ કરશો. તમે આખું નામ રાજનીતિ છે. તેરમા વચનામૃતમાં શ્રીજી મહારાજ ભગવાનના નિશ્ચય વાત કરે છે. નિશ્ચય પાકો જોઈએ. સો વાત ને એક વાત મહારાજ કહે છે કે નિશ્ચય જેનો પાકો હોય પછી કદાચ કોઈ પ્રારબ્ધ વસાત ગમે એવા દેહની પ્રાપ્તિ થાય, બીજો જન્મ થાય. પણ જો નિશ્ચય સાચો હોય ને તો એને જ્ઞાન જાય નહીં. જ્ઞાન થઈ જાય કેટલું કઠણ કારણ
જેનો કિલો મજબૂત હોય તે જીવમાંથી જ્ઞાન ન જાય. તો મહારાજે અહીં આગળ ઉદાહરણ આપ્યું કે જેમ વૃત્રાસુર બહુ મોટો અસુર હતો, આગલા જન્મમાં ભક્ત હતો પણ પ્રારબ્ધ અવસાદ એનો જન્મ અસુરમાં થયો. વૃત્રાસુર વૃત્ર એટલે વાંભો ને કહેવાય, ખબર છે? ખેડૂતનો ખેતીમાં વપરાતો શબ્દ છે. રોજ એક વાંભ મોટો થાય એને વૃત્ર કહેવાય. રોજ એક વાંભ જેટલો વધે એ વૃત્રાસુર. તમે એક હાથ આમ ડાબો હાથ લાંબો કરો તો કેટલા ફૂટ થાય, પછી જમણો હાથ લાંબો કરો એ કેટલા ફૂટ થાય, બે હાથ લાંબા કરો એનો માપ એને કહેવાય વાંભ. દરરોજ આટલો વધે. ઇન્દ્ર સામે યુદ્ધમાં ચડી ગઈ, બધા દેવતાઓ ધ્રુજે. ઇન્દ્ર પાસે મોટો હથિયાર હતો વજ્ર, એને વૃત્રાસુર ઉપર ફેંક્યો. વજ્ર જાળી તાપથી તોડી નાખી, લે તો મને મોકલવાનો. આવડો મોટો હશો. છેવટે દેવતાઓએ એકદમ તૈયારી કરી હુમલો કર્યો ને ત્યારે વૃત્રાસુરને એમ થયું કે હવે આ યુદ્ધ સારું. અને યુદ્ધના મેદાનમાં આવું મહારાક્ષસ અસુર વૃત્રાસુર એ હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરે છે. જાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષધારતા. હે પ્રભુ, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. ખગ એટલે પક્ષી, અજાત પક્ષા એટલે પક્ષીના બચ્ચાને હજુ ઉડવાની શક્તિ ના આવી હોય, માળામાં બેઠો હોય અને એની માની રાહ જુએ ક્યારે આવે, મને મોઢામાં દાણા આપે, ચણ આપે, પાંખો ફફડાવે, નાની નાની પાંખો ફફડાવે. ઉડી તો ન શકે પણ અંદરથી તાળા રહેલી થાય એમ. હે ભગવાન, આ વૃત્રાસુર કહે છે કે અજાત પક્ષા ઇવ માતરમ ખગા, મારો જીવ અત્યારે તમને મળવા માટે પાંખો ફફડાવી રહ્યો છે. હે ભગવાન, કૃપા કરો, મારા ઉપર કૃપા કરો. આ શ્રી મહારાજ કહે છે કે અસુર હોવા છતાં વૃત્રાસુરમાં જ્ઞાન રહ્યું, કારણ કે પૂર્વ જન્મમાં ભક્ત હતો અને ભગવાન એને નિશ્ચય. બીજું દ્રષ્ટાંત શ્રીજી મહારાજ આપે છે ભરતજીનો. આપણે જેને આગળ ભરત કહીએ છીએ, ભરતજીનો દ્રષ્ટાંત મહારાજ આપ્યું, એને પણ જ્ઞાન રહી ગયું. ભરતજી બોધો ખાઈ ગયા, બસ ચૂકી ગયા. જવો તો ભગવાનના ધામમાં પણ ખોટી બસમાં બેસી ગયા. બહુ ધ્યાન રાખો, બસમાં જે દેખાય બસમાં ચડી ના જવાય, બોર્ડ વાંચે પછી બેસાય. જે દેખાય એટલે ભરતજીને એકદમ આગળ બગલા બચ્ચું હોય, માંડ્યા રમાડવા, માંડ્યા પંપાળવા, બગલાને પંપાળવામાં કામ નહી શકવા બતાવ્યા.
પહેલે એના બચ્ચા ઉપર બહુ એક પાવા ઉપર પાવો નાનો બે વર્ષ માણસ
જમો તું તામમાં ભગવાન પાસે અને જન્મ થયો પશુમાં. પણ શ્રીજી મહારાજ એ કહેવા માંગે છે કે પશુમાં જન્મ્યા નાના નાના કામ ને ટૂંકી પૂછડી મહાત્મા ભરત મૃગલા બચ્ચું બની ગયા, પણ જ્ઞાન રહી ગયું અંદર. ઓહો મારી આ દશા દિવસે મૃગલાના દેહથી ભરતજીને મુક્તિ મળી ગઈ. શ્રીજી મહારાજ એ કહેવા માંગે છે કે જેમ વૃત્રાસુરને જ્ઞાન થઈ ગયું, જેમ બીજા જન્મમાં ભરતજીને પણ જ્ઞાન થઈ ગયું, એમ જેને ભગવાનનો નિશ્ચય પાકો હશે એ કદાચ સત્સંગથી દૂર થઈ જાય કે બીજો જન્મ ગમે તેવો આવે પણ જ્ઞાન રહી જાય. જ્ઞાન રે એટલે તરત પાછો રસ્તો સાચો પકડી લે. હું આ ક્યાં પસાર તરત જ એવું થઈ જાય અને ભગવાનના માર્ગે ચાલતું થાય. માટે સાવધાન થઈને ભગવાનના વિશે દ્રઢ નિશ્ચય રાખવાનો. સર્વ કરતા સર્વ હરતા સુખના ધામ સદા સ્વતંત્ર મૂર્તિ એ પરમાત્મા છે. સુખ દુઃખના દાતા ભગવાન છે. હું સુખી છું ભગવાનની કૃપાથી. મને જરા બહુ તકલીફ આવી ભગવાનની ઈચ્છા, પણ ભગવાને એવી ઈચ્છા કેમ કરી કે મને આ તકલીફ આવી? કઈ ખામી હશે, આપણે કઈ ભૂલ કરી હશે, કોઈ ગત જન્મનો ક્યાંય હિસાબ બાકી હશે તો ભગવાન આ રીતે વસૂલ કરાવી દે છે. આવો વિચાર કરીને પણ ભગવાનના નિશ્ચયમાંથી ક્યારે મન ડોલાવે નહીં, એ ભક્ત ક્યારે પણ મોક્ષના માર્ગમાંથી પડે નહીં. સ્વામિનારાયણ.